નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 11 અને 12 જુલાઈ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, આ વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે અમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 11 અને 12 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ ગ્રંથાલયનું ઉદ્ઘાટન કર્યું? તો તે છે ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી, ઉત્તરાખંડ રાજધાની દહેરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન બે, હાલમાં જ કઈ આઈઆઈટીએ COVID-19ને શોધવા માટે એઆઈ આધારિત ઉપકરણ વિકસિત કર્યું? તો તે છે આઈઆઈટી ગાંધીનગર, ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા રાજ્યની સરકારે ડ્રીમ કેરાલા પ્રોજેક્ટ લોન્ચ કર્યો? તો તે છે કેરળ રાજ્ય સરકાર, કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન ચાર, હાલમાં જ કોણે ફ્રાન્સના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું? તો તે છે એડોલ્ડ ફિલિપ, ફ્રાન્સ પાટનગર પેરિસ, રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, ચલણ છે યુરો અને ફ્રેન્ક. પ્રશ્ન પાંચ, હાલમાં જ કયા રાજ્યના પૂર્વ વિધાનસભા સ્પીકર ઉપા રોકમલાનું અવસાન થયું? તો તે પૂર્વ વિધાનસભા સ્પીકર હતા મિઝોરમ રાજ્ય, મિઝોરમ રાજધાની આઇઝોલ, મુખ્યમંત્રી ઝોરમથંગા, રાજ્યપાલ પી એસ શ્રીધર પિલ્લઈ, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠક 1, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન છ, હાલમાં જ કયા રાજ્યની સરકારે વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર, ઝારખંડ રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન સાત, હાલમાં જ કયા શહેરે કોરોનાના કચરાને પીળા રંગની કચરાપેટીમાં રાખવાનો નિર્ણય કર્યો? તો તે છે ઇન્દોર શહેર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન આઠ, હાલમાં જ દિલ્હી પછી કયા રાજ્યમાં પ્લાઝમા બેંક સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી? તો બીજું રાજ્ય બનશે આસામ, આસામ રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7, સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન નવ, હાલમાં જ કયા રાજ્યની સરકારે જુનિયર વકીલોને 3000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો?
તો તે છે તમિલનાડુ રાજ્ય સરકાર. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશના શોધકર્તાઓને સુવરમાં G4 નામનો વાયરસ મળ્યો? તો તે દેશ છે ચીન દેશ, કે જેના શોધકર્તાઓને આ વાયરસ મળ્યો છે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમીબી. પ્રશ્ન 11. હાલમાં જ LPG સંયુક્ત સાહસ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી? તો ભારતે સમજૂતી કરી છે બાંગ્લાદેશ સાથે. બાંગ્લાદેશ, પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના, ચલણ છે બાંગ્લાદેશી ટકા. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ કઈ IIT ટીચિંગ સેટઅપ મોબાઈલ માસ્ટરજી વિકસિત કરી? તો તે છે IIT કાનપુર, ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 13. હાલમાં જ કયા દેશના 2 વાર ઓલિમ્પિક બેડમિન્ટન વિજેતા લિન ડેને નિવૃત્તિ લેવાની જાહેરાત કરી? તો તે છે ચીન દેશના, ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમીબી. પ્રશ્ન 14. હાલમાં જ કોણે રશિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત મેળવી? તે છે વ્લાદિમીર પુતિન, રશિયા, પાટનગર મોસ્કો, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિન, ચલણ છે રશિયન રૂબલ. પ્રશ્ન 15. હાલમાં જ કોના દ્વારા ડ્રગ ડિસ્કવરી હેકથોન 2020 શરૂ કરવામાં આવ્યું? તો તે છે રમેશ નિશંક પોખરિયાલ, કેન્દ્રીય માનવ અને સંસાધન વિકાસ મંત્રી છે શ્રી રમેશ નિશંક પોખરિયાલ, ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.